વડોદરા જિલ્લાના ડભોઈ તાલુકાની એપીએમસી ખાતે સીસીઆઈ અધિકારી અને એપીએમસીના વાઇસ ચેરમેન દિલીપભાઈ પટેલ, સુરેશભાઈ પટેલની ઉપસ્થિતિ ટેકાના ભાવથી કપાસની ખરીદીનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. એપીએમસીના વાઇસ ચેરમેન દિલીપભાઈ નાગજીભાઈ પટેલના પ્રયત્નોથી ડભોઈ સેન્ટરને મંજૂરી મળી હતી, ત્યારે એપીએમસી ખાતે સીસીઆઈના અધિકારી ડીડી સોલંકીના નેજા હેઠળ કપાસના ટેકાના ભાવ 6,970 ક્વિન્ટલ પ્રમાણે ખરીદીનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. હાલમાં ઠંડીની મોસમ ચાલી રહી છે, ત્યારે ખેડૂતોએ પોતાના કપાસ સાથે બહાર ન બેસવું પડે તે માટે એપીએમસી દ્વારા પોતાનું સેન્ટર આપી વર્ષ 2024ના પ્રથમ દિવસે નવા વર્ષથી ટેકાના ભાવની કપાસની ખરીદીનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. 5 વર્ષ બાદ એપીએમસી ખાતેના વાઇસ ચેરમેન પટેલ દિલીપભાઈ નાગજીભાઈના પ્રયત્નોથી ડભોઈ સેન્ટરને મંજૂરી મળતા સમગ્ર ગુજરાતભરમાં સીસીઆઈના નેજા હેઠળ કપાસના ટેકાના ભાવથી સરકાર દ્વારા ખરીદીની શરૂઆત કરવામાં આવી રહી છે, ત્યારે તાલુકાના અલગ અલગ વિસ્તારોના 2 સેન્ટરો ખાતે તારીખ 1-1-2024 રોજ સોમવારથી તાલુકા એપીએમસી ખાતે કપાસના ટેકાના ભાવથી ખરીદીની શરૂઆત કરવામાં આવી છે, જ્યારે તાલુકાના નજીકના મંડાળા પાસેના માં શક્તિ ઇન્ડસ્ટ્રીઝ ખાતે પણ આવું સેન્ટર ઊભું કરવામાં આવશે, કે જેમાં ખેડૂતો દ્વારા કેટલાક પુરાવા સાથે એપીએમસી ખાતે ખેડૂતો દ્વારા 7-12 અને 8 અના ઉતારા, તલાટીનો દાખલો તેમજ બેંક પાસબુક, કેન્સલ ચેક, આધાર કાર્ડની નકલ ખેડૂતો સરકારના નિયમ મુજબ સાથે લાવ્યા હતા. સીસીઆઈ દ્વારા ફક્ત સારી ગુણવત્તાના કપાસની જ ખરીદી કરવામાં આવી હતી. તાલુકાના ખેડૂતોને છેલ્લા ઘણા સમયથી બહારગામ મોટી કતારોમાં ઊભું રહેવું પડે તે માટે વેપારીઓને પોતાનો કપાસ ઓછા ભાવે આપી દેતા હોય છે, કે જેને કારણે ખેડૂતોને આર્થિક નુકસાન થતું હોય છે. પરંતુ ખેડૂતોના મલબત પાકની સારી કિંમત અને સરકારના ધારાધોરણ મુજબ તે માટે 5 વર્ષ બાદ ડભોઈ એપીએમસી ખાતે કપાસના ટેકાના ભાવથી ખરીદી શરૂ કરવામાં આવી છે, જ્યારે બીજી બાજુ વેગા નજીક આવેલ શ્રીજી ફાઇબર મિલ ખાતે પણ સીસીઆઈના નેજા હેઠળ કપાસની ટેકાના ભાવથી ખરીદી શરૂઆત કરવામાં આવી છે, જેને લઈને 2 સેન્ટર ઉપર એકસાથે ખરીદી શરૂ કરતા લાંબી કતારો અને ખેડૂતોને સમય ઓછો વેડફાટો બંધ થઈ ગયો હતો અને ખેડૂતોમાં હર્ષની લાગણી જોવા મળી હતી. આજરોજ ડભોઈ મુકામે શ્રીજી ફાઇબરની અંદર કોટન કોર્પોરેશન ઓફ ઇન્ડિયા એટલે કે સીસીઆઈ મારફતે આજથી કપાસની ખરીદી શરૂ કરવામાં આવી છે. વડોદરા જિલ્લામાં સૌ પ્રથમ આ ડભોઈ સેન્ટર ચાલુ કર્યું છે એ બદલ સીસીઆઈ અને સરકારશ્રીનો આભાર માનું છું. સાથે સાથે તમામ ખેડૂતોને હું આમંત્રણ આપું છું, નવા સિઝનનો ભાવ સરકારશ્રીએ નક્કી કર્યા મુજબનો 6,970 રૂપિયા ક્વિન્ટલનો છે. અત્યારે એ ગ્રેડના માલની ખરીદી કરવામાં આવી રહી છે, તો દરેક ખેડૂતને મારી વિનંતી છે કે બધા સારો માલ જ અહીંયા આગળ લઈને આવે તો જ આપણને સહેલું અને વ્યાજબી પડશે, કારણ કે ખરાબ માલ હશે તો એ લોકો ચલાવશે નહીં. એટલે આપણે વધુ કાળજી રાખીને હું સમગ્ર ખેડૂતોને આમંત્રણ આપું છું કે અમારા આ જે સેન્ટર શરૂ થયું છે ડભોઈ શ્રીજી ફાઇબરની અંદર વેગા, ત્યાં આગળ બધા આવે અને અહીંયા આગળ માલ નાખે, સસ્તામાં કોઈ કપાસ વેચવાની જરૂર નથી. નજીકમાં થોડાક જ દિવસની અંદર મંડાળા સેન્ટર પણ શરૂ થવા જઈ રહ્યું છે, પણ અત્યારે સૌ પ્રથમ અહીંયા આગળ સેન્ટર શરૂ કર્યું છે એ બદલ સીસીઆઈ અને સૌ ખેડૂત મિત્રોનો આભાર વ્યક્ત કરું છું કે બધા અહીંયા આગળ ભેગા થઈને કામ કરે. આજરોજ ડભોઈ તાલુકા ભારતીય કિસાન સંઘ દ્વારા તાલુકામાં કપાસની ખરીદી ખૂબ નીચા ભાવે ખાનગી વેપારીઓ દ્વારા થતી હતી, તેને અનુસંધાને ડભોઈ એપીએમસીના પ્રમુખ શ્રી દિલીપભાઈ સાથે ચર્ચા વિચારણા કરતા એમને ખેડૂતોની લાગણીને ધ્યાનમાં રાખીને સરકારશ્રી પાસેથી એપીએમસીનું સેન્ટર ચાલુ કરાવવા બાબતની રજૂઆત કરી હતી, જે સરકારશ્રી દ્વારા આ ડભોઈ તાલુકામાં સીસીઆઈનું સેન્ટર ચાલુ કરવામાં આવ્યું છે, જે ડભોઈ તાલુકાના ખેડૂતો તથા ડભોઈ તાલુકા ભારતીય કિસાન સંઘ વતી એપીએમસીના પ્રમુખશ્રીનો પણ અમે ખૂબ ખૂબ આભાર માનીએ છીએ અને દરેક ખેડૂતને હવે અમે આહ્વાન કરીએ છીએ કે ભાઈ ડભોઈ એપીએમસીને સપોર્ટ થવા બાબતથી તમે અહીંયા સીસીઆઈમાં જ કપાસને વેચવા માટે આવો. એ કપાસ વેચવા માટેનું સ્થળ છે વેગા શ્રીજી ફાઇબરમાં આવવાનું છે, જે આપણા માજી ધારાસભ્ય બાળકૃષ્ણભાઈની જીનમાં. વિકાસ ચતુર્વેદી સાથે CN24 ન્યૂઝ ડભોઈ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો
તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.